હેલો, આપણે જે નેક્સ્ટ ચેપ્ટર લર્ન કરવાનું છે એ ચેપ્ટર છે ઇન્ડસ્ટ્રીયલ ડિસપ્યુટ્સ એન્ડ ટ્રેડ યુનિયન્સ. તો ઇન્ડસ્ટ્રીયલ ડિસપ્યુટ જે કે લેબર અને મેનેજમેન્ટના જે સજેશન્સ છે કે જે એના રિલેશન્સ છે એ બગડે ત્યારે જે સ્ટ્રાઇક થાય છે એ ડિસપ્યુટ્સ થાય છે એના વિશે આપણે લર્ન કરવાનું છે. ફર્સ્ટ આપણો જે ટોપિક છે મિનિંગ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ડિસપ્યુટ, તો એનો મિનિંગ શું થાય બરાબર છે. તો ઇન્ડસ્ટ્રીયલ ડિસપ્યુટ may be defined as a conflict or difference of the opinion between the management and workers on the terms of the employment. So employment ke jare e work upar hoy tyare emne kai opinion ape, management kai suggestions ke opinion pass kare ane workers che na upar opinion ape, to bei na je match no tha opinion barabar che, na vache conflict thai che, difference thai che, ena karane je strike thai અથવા તો એ લોકો વર્ક બંધ કરી દે, વર્ક સારી રીતે ન કરે, તો એ જે પ્રોબ્લેમ્સ થાય છે એને કહેવાય ઇન્ડસ્ટ્રીયલ ડિસપ્યુટ. ઇટ ઇઝ અ ડિસએગ્રીમેન્ટ બિટવીન એન એમ્પ્લોયર એન્ડ એમ્પ્લોઈઝ રિપ્રેઝેન્ટેટિવ યુઝલી અ ટ્રેડ યુનિયન ઓવર પે એન્ડ અધર વર્કિંગ કન્ડિશન એન્ડ કેન રિઝલ્ટ ઇન ઇન્ડસ્ટ્રીયલ એક્શન્સ. તો ટ્રેડ યુનિયન જે છે એ એઝ અ રિપ્રેઝેન્ટેટિવ છે, એ ઇન્ડસ્ટ્રીયલ ડિસપ્યુટ છે એ સોલ્વ કરાવવા માટે એમ્પ્લોયર અને એમ્પ્લોય વચ્ચે એઝ અ રિપ્રેઝેન્ટેટિવ વર્ક કરશે કે એમને કોઈ જે ડિસએગ્રીમેન્ટ થઈ ગયો છે કે જે વર્કિંગ કન્ડિશન પ્રોપર નથી, ઓવર પે છે, તો એના કારણે એને જે કન્ડિશન્સ છે એ ખરાબ થઈ ગઈ છે, તો એને સોલ્વ કરવા માટેના જે સ્ટેપ્સ છે એ ટ્રેડ યુનિયન લેશે. વેન ઇન ટ્રેડ ડિસપ્યુટ અકર્સ બોથ ધ પાર્ટીઝ દેટ ઇઝ ધ મેનેજમેન્ટ એન્ડ ધ વર્કમેન ટ્રાય ટુ પ્રેશરાઇઝ ઈચ અધર. તો જે બે પાર્ટી છે મેનેજમેન્ટ અને વર્કમેન, તો એ એકબીજાને પ્રેશરાઇઝ કરે કે આ જે ડિસપ્યુટ જે અકર્સ થયો છે બરાબર છે, બે પાર્ટી કે મેનેજમેન્ટ અને વર્કર બે વચ્ચેને જે પ્રોબ્લેમ છે એ શેના કારણે થાય છે, તો એના જે સોલ્યુશન્સ છે એ ફાઇન્ડ આઉટ કરશે. ધ મેનેજમેન્ટ મે રિસોર્ટ ટુ લુકઆઉટ્સ વાઇલ ધ વર્કર મે રિસોર્ટ ટુ ધ સ્ટ્રાઇક, પિકેટિંગ ઓર ધી ઘેરાઓઝ. તો આ જે ત્રણ સિચ્યુએશન છે, લુકઆઉટ કે જો વર્કર છે એ વર્ક નહીં કરે તો ઇન્ડસ્ટ્રી છે એ બંધ થઈ જશે, ઇન્ડસ્ટ્રી બંધ થઈ જશે બરાબર છે, તો લોકઆઉટ થશે. તો આ બધી સિચ્યુએશનને ફેસ ન કરવી પડે એના માટે છે ઇન્ડસ્ટ્રીયલ ડિસપ્યુટ્સ છે એને સોલ્વ કરવા માટે ટ્રેડ યુનિયન છે એ એઝ અ રિપ્રેઝેન્ટેટિવ વર્ક કરીને બધું સોલ્વ કરશે. આ એમનો મિનિંગ હતો. હવે આપણે જે નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવાનો છે એ છે ડેફિનેશન્સ ઓફ ધી ઇન્ડસ્ટ્રીયલ ડિસપ્યુટ્સ. તો ડેફિનેશન્સ છે, ઇન્ડસ્ટ્રીયલ ડિસપ્યુટ મીન એની કોન્ફ્લિક્ટ અનરેસ્ટ ઓર ડિસેન્શન્સ બિટવીન ધ વર્કર એન્ડ ધ મેનેજમેન્ટ ઓન એની ગ્રાઉન્ડ અકોર્ડિંગ ટુ ધ ઇન્ડસ્ટ્રીયલ ડિસપ્યુટ એક્ટ 1947. તો 1947માં ઇન્ડસ્ટ્રીયલ ડિસપ્યુટ એક્ટ બનાવવામાં આવ્યો કે જે કારણથી આપણે ડિસપ્યુટ થયો છે તો એના સોલ્યુશન તરીકે આપણે કયા એક્ટ ફોલો કરીને આપણે શું સોલ્યુશન્સ છે એ કરી શકીએ બરાબર છે. તો ઇન્ડસ્ટ્રીયલ ડિસપ્યુટ is any dispute or difference between the employer and employee or between the employer and workman or workman and workman કોઈ વર્કમેન ની અંદર થયેલા હોય કે એમ્પ્લોયર વચ્ચે થયેલા હોય, એમ્પ્લોયર એમ્પ્લોય વચ્ચે થયેલા હોય, આ બધા જ પ્રકારના ડિસપ્યુટ્સ છે અને ઇન્ડસ્ટ્રીયલ ડિસપ્યુટ જ કહેવામાં આવે છે. વિચ ઇઝ કન્સર્ન વિથ ધ એમ્પ્લોયમેન્ટ ઓર ધ ટર્મ્સ ઓફ ધ એમ્પ્લોયમેન્ટ. પર્સનલ જે કોઈ ડિસપ્યુટ્સ છે એ ઇન્ડસ્ટ્રીયલની અંદર ઇન્ક્લુડ નહીં થાય, બટ એમ્પ્લોયમેન્ટના ટર્મ્સમાં જે કોઈ પ્રોબ્લેમ્સ થાય છે કે માનો કે કોઈ વર્ક છે એ વધારે છે અને એના બદલામાં તમને પેમેન્ટ છે ઓછું કરવામાં આવે છે, તો એ પણ એક ડિસપ્યુટનો જ પાર્ટ છે. તો આવા ટાઈપના જે એમ્પ્લોયમેન્ટ ટર્મના જે ડિસપ્યુટ છે એને કહેવાય ઇન્ડસ્ટ્રીયલ ડિસપ્યુટ, ઓર ધ ટર્મ્સ ઓફ એમ્પ્લોયમેન્ટ ઓર વિથ ધ કન્ડિશન ઓફ લેબર ઓર એની પર્સન્સ. નેક્સ્ટ છે આપણે ટોપિક ડિસ્કસ કરવાનું છે ફોર્મ્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ડિસપ્યુટ્સ. તો અલગ અલગ ફોર્મ્સ છે એ આપેલા છે. સ્ટ્રાઇક, સ્ટ્રાઇકની અંદર છે એ પાંચ સ્ટ્રાઇક આપેલી છે કે કેવા ટાઈપની સ્ટ્રાઇક હોય. તો ઇકોનોમિક સ્ટ્રાઇક, જનરલ સ્ટ્રાઇક, સિમ્પથેટિક સ્ટ્રાઇક, સિટ ડાઉન સ્ટ્રાઇક એન્ડ ગો સ્લો સ્ટ્રાઇક. નેક્સ્ટ છે ઘેરાઉઝ, થર્ડ છે લોકઆઉટ, પિકેટિંગ એન્ડ બોયકોટ. તો આ જે ફાઇવ સિચ્યુએશન્સ છે એ ફોર્મ્સ છે ઇન્ડસ્ટ્રીયલ ડિસપ્યુટના, કે કયા કયા ફોર્મની અંદર સ્ટ્રાઇક થઈ શકે, કયા કયા ફોર્મની અંદર ડિસપ્યુટ છે થાય છે. તો આપણે વન બાય વન ડિટેલ લર્ન કરવાની છે. ફર્સ્ટ છે સ્ટ્રાઇક. સ્ટ્રાઇક ઇઝ ધ લાસ્ટ એન્ડ ઇમ્પોર્ટન્ટ વેપન વિથ ધ એમ્પ્લોયી વિચ ઇઝ યુઝડ એન્ડ ઓલ ધ હોપ્સ ઓફ ફુલફિલમેન્ટ ઓફ ધ ડિમાન્ડ આર શટર્ડ એન્ડ ધેર ઇઝ નો વે લેફ્ટ ટુ ધેમ બટ ટુ રિસોર્ટ ટુ સ્ટ્રાઇક. તો જ્યારે કોઈ પણ ઓપ્શન્સ છે એની પાસે ન બચે કે એને પહેલાં મેનેજમેન્ટ સાથે વાતચીત કરી લીધી અથવા તો એપ્લિકેશન્સ જે કરવાની હતી, જે પણ પ્રોસેસ કરવાની હતી, પ્રોસેસ લીગલ પ્રોસેસ કરી લીધી બરાબર છે,
સ્ટીલ એને કોઈ સોલ્યુશન્સ નથી મળતું અથવા તો જે એની ડિમાન્ડ છે એ ફૂલફિલ નથી થતી, ધેન આફ્ટર જે એમ્પ્લોય છે એનું ઇમ્પોર્ટન્ટ વેપન છે એ સ્ટ્રાઇક બની જાય, ધેન આફ્ટર એ લોકો છે એ સ્ટ્રાઇક કરતા હોય છે કે જેનાથી એની ડિમાન્ડ છે એ ફૂલફિલ થઈ જાય. સ્ટ્રાઇક ઇઝ ઇનિશિયેટેડ એન્ડ સપોર્ટેડ બાય ધ એમ્પ્લોય યુનિયન. તો એમ્પ્લોય છે એ બધા એમ્પ્લોય ભેગા થઈને એક યુનિયન બનાવે અને બધા છે એકબીજાને સપોર્ટ કરી અને કંપનીની અગેન્સ્ટ છે એ સ્ટ્રાઇક કરશે અને એની ડિમાન્ડ શું છે એ કંપનીને કહેશે, જેનાથી જો કંપનીને એ જેની ચેઇન છે એ બ્રેક નહીં કર્યો તો એ છે એ ડિમાન્ડ જો રિઝનેબલ ડિમાન્ડ હશે તો એ ફૂલફિલ કરી અને એ સ્ટ્રાઇક છે એ પૂરી કરશે. ઇટ ઇઝ સ્ટોપિંગ ઓફ વર્ક બાય એમ્પ્લોઈઝ, જેમાં આ જે સ્ટ્રાઇકની અંદર છે એ કઈ કઈ સિચ્યુએશન અકર થશે, તો કે એનું વર્ક છે એ બંધ કરી દેશે, ઓર અ ગ્રુપ ઓફ એમ્પ્લોઈઝ અન્ડરટેકન ટુ પ્રેશરાઇઝ ધ મેનેજમેન્ટ ટુ એક્સેપ્ટ ધેર ડિમાન્ડ. અને એ મેનેજમેન્ટને પ્રેશરાઇઝ કરશે કોઈ પણ એવા કામ કરીને કે જેનાથી એની જે ડિમાન્ડ છે એ ફૂલફિલ કરવી પડે. તો જે સ્ટ્રાઇક છે એની અંદર પોઈન્ટ્સ આપવામાં આવેલા છે, એમાં ફર્સ્ટ છે ઇકોનોમિક સ્ટ્રાઇક. તો ઇકોનોમિક સ્ટ્રાઇક છે એ કયા ટાઈપની સ્ટ્રાઇક હોય, તો ઇકોનોમિક સ્ટ્રાઇક ઇઝ અ વન વિચ ઇઝ અન્ડરટેકન બાય ધી મેમ્બર્સ ઓફ ધી ટ્રેડ યુનિયન ફોર ધી ફુલફિલમેન્ટ ઓફ ધેર ઇકોનોમિક ડિમાન્ડ સચ અરાઇઝ ઇન અ વેજીસ, બોનસ, અધર ફેસિલિટીઝ સચ એઝ અ હેલ્થ, એજ્યુકેશન, ફૂડ એટ અ કન્સેશનલ રેટ એટસેટ્રા એન્ડ અધર કન્ડિશન્સ ઓફ ધી વર્ક. તો ઇકોનોમિક સ્ટ્રાઇક મીન્સ કે મની રિલેટેડ કોઈ પણ જે સ્ટ્રાઇક કરવામાં આવે કે વેજીસ ઓછું આપવામાં આવે છે, બોનસ કે કોઈ પણ ફેસિલિટીઝ છે કે જે ઓછી આપવામાં આવતી હોય, કે એજ્યુકેશન છે તો એ જે એમ્પ્લોયના ચિલ્ડ્રનના એજ્યુકેશન માટે એમને પ્રોવાઈડ ન કરવામાં આવતા હોય, અથવા તો ફૂડ છે એ ખૂબ વધારે પ્રાઇસનું હોય તો એટ અ કન્સેશનલ રેટ મળે એના માટે સ્ટ્રાઇક કરવામાં આવે. તો આવી ઇકોનોમિકલી જે સ્ટ્રાઇક કરવામાં આવે છે બરાબર છે, જે મની રિલેટેડ છે એ પણ સ્ટ્રાઇકની અંદર જ ઇન્ક્લુડ થાય છે, જે એક સ્ટ્રાઇકનો એક પાર્ટ છે. નેક્સ્ટ ટાઈપ છે એ છે જનરલ સ્ટ્રાઇક. તો જનરલ સ્ટ્રાઇકની અંદર શું ઇન્ક્લુડ થશે, તો કે જનરલ સ્ટ્રાઇક ઇઝ અ વન વિચ ઇઝ અન્ડરટેકન બાય ઓલ ધી એમ્પ્લોઇઝ બિલોંગિંગ ટુ ઓલ યુનિયન્સ એન્ડ ઇન અ રિજિયન ઇન ધ એન્ટાયર ઇન્ડસ્ટ્રી. એન્ટાયર ઇન્ડસ્ટ્રી મીન્સ કે ફૂડ ઇન્ડસ્ટ્રી છે, તો ફૂડ ઇન્ડસ્ટ્રીની અંદર જે બધા એમ્પ્લોઇઝ વર્ક કરતા હોય, ઇન્ડસ્ટ્રી કંપની અલગ અલગ છે બટ ઇન્ડસ્ટ્રીની અંદર જે વર્ક કરતા હોય એમ્પ્લોયને માનો કે સેમ ટાઈપનો પ્રોબ્લેમ થાય છે તો એ બધા જ એમ્પ્લોય છે, બધી કંપનીના એમ્પ્લોય એક યુનિયન બનાવે, તેન આફ્ટર એ બધી જ કંપનીની અગેન્સ્ટમાં છે એ સ્ટ્રાઇક કરતા હોય છે કે જેનો બધાનો કોમન પર્પઝ છે એ ફૂલફિલ થાય એના માટે એ જનરલ સ્ટ્રાઇક કરતા હોય છે, કે જેનાથી જેના મેનેજમેન્ટ છે એ પ્રેશરાઇઝ થાય એ ડિમાન્ડ છે એ ફૂલફિલ કરવા માટે. જનરલ સ્ટ્રાઇક ઇઝ રિસોર્ટેડ ટુ બાય ધ એમ્પ્લોઇઝ ફોર ફુલફિલમેન્ટ ઓફ ધી કોમન ડિમાન્ડ, કે એ બધાની કોમન ડિમાન્ડ હોય, કોમન ડિમાન્ડ ફૂલફિલ થાય એના માટે લોકો જનરલ સ્ટ્રાઇક કરે નહીં. પર્ટિક્યુલર કંપનીની અગેન્સ્ટમાં સ્ટ્રાઇક જે કરવાની હોય છે, પર્ટિક્યુલર કંપની છે તો એ ખાલી એ કંપનીના એમ્પ્લોઇઝ જ કરશે, જ્યારે ઇન્ડસ્ટ્રીની અંદર માનો કે ફૂડમાં જ છે તો ફૂડની જેટલા લોકો ફૂડ બનાવતા હોય બધા જ ફૂડના એમ્પ્લોઇઝ છે એ ભેગા થાય અને પછી જે સ્ટ્રાઇક કરે એને કહેવાય જનરલ સ્ટ્રાઇક. નેક્સ્ટ છે સિમ્પથેટિક સ્ટ્રાઇક. ઇટ ઇઝ ધ સ્ટ્રાઇક વુડ બી ટેકન બાય મેમ્બર્સ ઓફ યુનિયન વન યુનિયન ટુ સપોર્ટ ધ ડિમાન્ડ ઓફ ધી સ્ટ્રાઇકિંગ એમ્પ્લોઇઝ ઓફ ધ અધર યુનિયન. ઇટ ઇઝ ઇફ ધીસ સિમ્પથી સ્ટ્રાઇક ઇઝ એક્સટેન્ડેડ ફર્ધર ઇટ કેન ટેક ધ ફોર્મ ઓફ જનરલ સ્ટ્રાઇક, ધીસ ઇઝ ઓલ્સો નોન એઝ અ ટોકન સ્ટ્રાઇક. તો જે સિમ્પથેટિક સ્ટ્રાઇક છે એને તમે ટોકન સ્ટ્રાઇક પણ કહી શકો. તો આ સ્ટ્રાઇક છે એની અંદર એક યુનિયન છે એ બીજા યુનિયનને સપોર્ટ કરે, એટલે કે સિમ્પથી માટે સિમ્પથી આપીને કે એ લોકો છે માનો કે એને કોઈ એવો પ્રોબ્લેમ થયો છે તો એ આ યુનિયનને સિમ્પથી આપી અને મેનેજમેન્ટની અગેન્સ્ટમાં એને સપોર્ટ કરે જેનાથી એની ડિમાન્ડ છે એ જલ્દી ફૂલફિલ થાય બરાબર છે. જેમ વધારે લોકો છે એ ડિમાન્ડ કરશે અને સ્ટ્રાઇક કરશે તો મેનેજમેન્ટ પ્રેશરાઇઝ થશે અને ડિમાન્ડ છે એ ફૂલફિલ કરશે. તો આ પ્રકારની જે ડિમાન્ડ છે એને કહેવાય સિમ્પથેટિક સ્ટ્રાઇક. એ જે સિમ્પથેટિક સ્ટ્રાઇક છે માનો કે એક્સટેન્ડ થાય ને એના સિમ્પથીથી પણ એ જો ડિમાન્ડ ફૂલફિલ નથી થતી તો એ છે એ કેની અંદર કન્વર્ટ થઈ જશે, તો કે જનરલ સ્ટ્રાઇકની. તો એ બધા જ લોકો ભેગા થાય અને એક સ્ટ્રાઇક કરશે જેને કહેવાય જનરલ સ્ટ્રાઇક. તો બધાને સેમ ટાઈપનો જ પ્રોબ્લેમ થયો તો એને કહેવાય જનરલ સ્ટ્રાઇક, અને તમે ટોકન સ્ટ્રાઇક પણ કહી શકો. નેક્સ્ટ છે સિટ ડાઉન સ્ટ્રાઇક. ઇટ ઇઝ ધ સ્ટ્રાઇક વેન ધ એમ્પ્લોઈઝ સ્ટોપ વર્કિંગ બટ ડુ નોટ લીવ ધ પ્લેસ ઓફ વર્ક. સિટ ડાઉન સ્ટ્રાઇક મીન્સ કે એ લોકો તમે ઘણીવાર ટીવીઝમાં કે એમાં જોતા હો કે એમાં એવી રીતે હોય કે એ લોકો પોતાની પ્લેસ ઉપર અથવા તો કંપનીની સામે જ બેસીને એ લોકો જ્યાં સુધી એની ડિમાન્ડ ફૂલફિલ થાય ન થાય ત્યાં સુધી લોકો ત્યાંથી જાય નહીં. તો એવી જે સ્ટ્રાઇક છે એને કહેવાય સિટ ડાઉન સ્ટ્રાઇક, કે બીજા લોકો વર્ક કરે છે તો એને સ્ટોપ નહીં કરે બટ એ લોકો છે એની વર્કની પ્લેસ છે એ છોડશે ને ત્યાં ત્યાં બેઠા રહેશે અને કામ નહીં કરે. તે સીટ એટ ધ પ્લેસ ઓફ વર્ક
This form of strike is also known as a pen down or tools down strike. એને જે જે ટૂલ્સથી લોકો વર્ક કરે છે એ મૂકી દે અને એ ત્યાં ત્યાં બેઠા રહેશે. તે ડુ નોટ ઇન્ટરફિયર ઇન ધ વર્ક બટ ધીઝ ધેમ સેલ્સ ડુ નોટ વર્ક એટ ઓલ. કે બીજા લોકો વર્ક કરે છે તો એમાં ઇન્ટરફિયર નહીં કરે બટ તે લોકો છે એ વર્ક નહીં કરે અને એ ડિમાન્ડ ફૂલફિલ કરવા માટેની મેનેજમેન્ટને કહેશે. નેક્સ્ટ છે ગો સ્લો સ્ટ્રાઇક. The strike where the employees do not stop work but do not work with the enthusiasm. કે go slow means કે એનું વર્ક છે જે ફાસ્ટરલી થવું જોઈએ, ફાસ્ટરલી જે એ લોકો કરતા હોય પહેલાં, બરાબર છે? કે જ્યારે એ લોકો વર્કથી હેપી હોય ત્યારે એ જે વર્ક કરતા હોય ત્યારે એની જે સ્પીડ છે એના કરતાં એ ઓછી કરી દેશે, કામ ખૂબ ધીમે ધીમે કરશે, એટ અ ટાઈમ ને કરે જેનાથી કંપનીની કોસ્ટ છે એ વધી જશે, બરાબર છે? સ્ટોપ નહીં કરે બટ જે ઉત્સાહથી જે વર્ક કરતા હતા એ ઉત્સાહ ઘટાડી દેશે, સ્પીડ ઘટાડી દેશે. The speed of their work is very slow which result in low output. So output છે low આવશે. They are doing this is an organized way. This puts employer under pressure which is the object of strike. તો એ જે સ્ટ્રાઇકનો ઓબ્જેક્ટ હતો કે એમ્પ્લોયર છે એ જે એ સમજી જાય કે હવે આ એમ્પ્લોયીને શું જરૂર છે અને એ વસ્તુ છે એ ફૂલફિલ કરી દે તો એ જ ગો સ્લો સ્ટ્રાઇકનો ઓબ્જેક્ટ છે. નેક્સ્ટ છે ઘેર આવો. મીન્સ ટુ સરાઉન્ડ. The member of union surround the chief executive and do not allow him to leave the place where he is surrounded or harassed. They create a human chain around him, restricted him to move. Harassed are very common means of protest. Any group can do this anytime if they are dissatisfied. So, the members of the union na members say so kare to ke na je chief executive che athva to management na je main vyakti che ene che આમ ઘેરી લેશે અને સરાઉન્ડેડ એના આજુબાજુ ઘણા બધા વ્યક્તિઓ રાખી દેશે જ્યાં સુધી એ વસ્તુ એવો કોમન પ્રોટેસ્ટ છે કે જ્યાં સુધી એ સેટિસ્ફાઈડ ન થઈ જાય વર્કથી અથવા તો એને જે સોલ્યુશન લાવવાની એથી સેટિસ્ફાઈડ ન થાય ત્યાં સુધી એને આમ ઘેરીને જ રાખશે, બરાબર છે? તો એને કહેવાય ઘેરાવ. નેક્સ્ટ છે લોકઆઉટ. લોકઆઉટ ઇઝ અન્ડરટેકન બાય ધ એમ્પ્લોયર ટુ ફોર્સ ધ એમ્પ્લોઈઝ ટુ રિઝ્યુમ ધ વર્ક ઓન ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ઓફ ધી એમ્પ્લોયર્સ. લોકઆઉટ ઇઝ એન એક્સ્ટ્રીમ સ્ટેપ ટેકન બાય ધ એમ્પ્લોયર ટુ કર્બ ધ મિલિટન્ટ એક્ટિવિટી ઓફ ધ યુનિયન્સ. માનો કે એમ્પ્લોયી છે એ અનરિઝનેબલ ડિમાન્ડ કરે છે કે જે એમ્પ્લોયરથી પૂરી જ નથી થઈ શકે એમ, બરાબર છે? તો એ વર્ક છે એમ્પ્લોયી ફોર્સ કરે છે બટ એ થઈ શકે એમ નથી, બરાબર છે? તો એ શું કરશે કે જેની ઇન્ડસ્ટ્રી છે અથવા તેની કંપની છે એ બંધ કરી દેશે. લોકઆઉટ ઇઝ એન એક્સ્ટ્રીમ સ્ટેપ કે જે એક્સ્ટ્રીમ સ્ટેપ છે કે જ્યારે એ વસ્તુ પૂરી જ ન થઈ શકે એમ હોય ત્યારે છે અને નવા લોકો છે એને અફોર્ડ ન કરી શકે એમ, ટ્રેનિંગની કોસ્ટ ને બધું અફોર્ડ ન કરી શકે એમ હોય ત્યારે છે એ લોકઆઉટ કરશે. એટ ધ ટાઈમ ઇટ બીકમ્સ અ ટ્રાયલ ઓફ સ્ટ્રેન્થ બિટવીન ધ એમ્પ્લોયર એન્ડ એમ્પ્લોઈઝ. નેક્સ્ટ છે પિકેટિંગ. Picketing is the method resorted to by the employees to attract the attention of the common man to the fact that there exists a dispute between the management and employees. કે આ એવી એક મેથડ છે કે જેનાથી તમે બીજા લોકોને અટ્રેક કરો અથવા અટેન્શન કરશો મેનેજમેન્ટ કે અહીંયા કોઈ પ્રોબ્લેમ છે અથવા તો ડિસપ્યુટ ચાલે છે મેનેજમેન્ટ અને એમ્પ્લોઈઝ વચ્ચે. એવા કોઈ વર્ક કરે અથવા તો એવા કોઈ સ્ટેટમેન્ટ પાસ કરે જેનાથી છે એ સામેવાળાને ખ્યાલ આવે કે આ મેનેજમેન્ટ અને લેબર વચ્ચે કોઈ પ્રોબ્લેમ્સ ચાલે છે. પિકેટિંગ ઇઝ અ ડિસગાઈડિંગ ધ એમ્પ્લોઈઝ ફ્રોમ રિપોર્ટિંગ ટુ વર્ક બાય સમ મેન એટ અ ગેટ ઓફ ધી પ્લેસ ઓફ વર્ક. જે વર્કનું પ્લેસ છે એના ગેટ ઉપર ઊભા રહે અને એ લોકો જે મેનેજમેન્ટને ફોર્સ કરતા હોય એની ડિમાન્ડ ફૂલફિલ કરવા માટે એને કહેવાય પિકેટિંગ. ઇટ ઇઝ ધ લીગલ એક્ટિવિટી ટુ એક્ઝિબિટ ધ પ્રોટેસ્ટ. નેક્સ્ટ છે બોયકોટ. ધ વર્કર મે બોયકોટ યુઝ ધ કંપનીઝ પ્રોડક્ટ. દે મે રિક્વેસ્ટ ધ જનરલ પબ્લિક ઓલ્સો ટુ ડુ સો. ધીઝ એડવર્સલી અફેક્ટ ધ સેલ ઓફ કંપનીઝ પ્રોડક્ટ. કે એ શું કરે કે કંપનીની પ્રોડક્ટ છે એ વાપરવાનું બંધ કરવા માટે અથવા તો એની અલગ અલગ અફવાઓ ફેલાવશે, બરાબર છે? જેનાથી કંપનીની પ્રોડક્ટના સેલ છે એના પર એડવર્સ ઇફેક્ટ આવશે. To get rid of all ill effect of it may think of accepting the demand of the employees. તો એના કારણે કંપની શું કરે કંટાળી અને પછી એમ્પ્લોયીની ડિમાન્ડ છે એ ફૂલફિલ કરશે કે એની કંપનીની પ્રોડક્ટ છે એનું નામ ખરાબ થાય એના કરતાં એ વસ્તુ છે એ એક્સેપ્ટ કરી લેશે. ઓલ ધ ફોર્મ્સ ઓફ ડિસપ્યુટ સ્ટ્રાઇક બેન્ડ્સ લોકઆઉટ એટસેટ્રા એડવર્સલી અફેક્ટ ધ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ એન્ડ એન્ટરપ્રાઇઝ હેવ ટુ સફર અલોટ. એનાથી એન્ટરપ્રાઇઝને ઘણું બધું સફર કરવું પડશે. તો આ જે ટાઈપની છે એ બોયકોટ સ્ટ્રાઇક છે.
एम्प्लॉइज एंड मैनेजमेंट शुड सेटल द डिस्प्यूट एम्बिकेबली विदाउट रिसोर्टिंग टू एनी ऑफ द अबव फॉर्म्स के एने बीजा मानो के कोई यूनियन के कोई एक्ट नो छे एने हेल्पलाइन ए न करवो तो एम्प्लॉय ने मैनेजमेंट छे सेटल करी लेशे एम्प्लॉय ने प्रॉब्लम छे मैनेजमेंट ने कहसे मैनेजमेंट ने प्रॉब्लम छे एम्प्लॉय ने कहसे बे शॉर्ट आउट करी देशे गुड इंडस्ट्रियल रिलेशन इज द की टू सक्सेस एंड ग्रोथ वेर बोथ द पार्टीज गेन नो वन इज लॉस लूज एनीथिंग जो गुड रिलेशन हे तो सक्सेस और ग्रोथ बे थे અને જો ગુડ રિલેશન નહીં હોય તો બરાબર છે તો એને બધું જ ગુમાવવું પડશે ધ નંબર ઓફ ઇન્ડસ્ટ્રીયલ ડિસપ્યુટ આર ઓન ઇન્ક્રીઝ સિન્સ ઇન્ડિપેન્ડન્સ રિઝલ્ટિંગ ઇન ટુ અ ટ્રમેન્ડિયસ લોસ ઓફ ધી મેઇન આર્ટ્સ એન્ડ પ્રોડક્શન તો જે ઇન્ડસ્ટ્રીયલ ડિસપ્યુટ થાય બરાબર છે જે ઇન્ડિપેન્ડન્સ પછી છે આ વધારે થઈ ગયું છે ડિસપ્યુટ્સ કે જેનાથી કંપનીને મેઇન આર્ટ્સ અને પ્રોડક્શનનો ઘણો બધો લોસ થાય છે કે મેઇન આર્ટ્સ મીન્સ કે એને 10 આર્સ વર્ક કરવું જોઈએ જેથી 8 આર્સ કરે તો રોજના 2 કલાકનો જે લોસ છે એ થાય પ્રોડક્શન જે થવું જોઈએ પ્રોડક્શન છે એ ખૂબ ઓછું થાય છે ધ નીડ ઓફ ધી આર ઇઝ ટુ સ્ટ્રેન્ધન ધ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ એન્ડ એલિમિનેટ ધ ઇન્ડસ્ટ્રીયલ ડિસપ્યુટ ફોર બેટર ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ એન્ડ પ્રોસ્પેરિટી તો સારામાં સારો ગ્રોથ અને પ્રોસ્પેરિટી કરવી હોય એના માટે આપણે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ છે એ સારા મેન્ટેન કરવા પડે અને જે ડિસપ્યુટ છે એને એલિમિનેટ કરવા પડે એના માટે વધારેમાં વધારે છે કલાકો અથવા તો આર્ટ્સની જરૂર છે કે જેનાથી આપણે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ છે એને સ્ટ્રેન્થન કરી શકીએ તો આ છે બોયકોટ આની સિચ્યુએશન છે કે જે ઇન્ડસ્ટ્રીયલ ડિસપ્યુટનો જ એક ફોર્મ છે અથવા તો ટાઈપ પણ કહી શકીએ નેક્સ્ટ જે ટોપિક આપણે ડિસ્કસ કરવાનો છે કોઝિસ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ડિસપ્યુટ લો વેજીસ રાઇઝિંગ પ્રાઇઝિસ lack of link in the dearness allowances and price rise unsatisfactory working conditions demand for leave with pay resistance to misconduct of officer demand for adequate bonus demand for reinstallment non recognition of trade union retrenchment due to the sophisticated machinery political causes and misconduct of intermediaries તો આ જે 12 પોઈન્ટ્સ છે કે જે ઇન્ડસ્ટ્રીયલ ડિસપ્યુટ થવા માટેના કારણો છે કોઝિસ છે બરાબર છે જે આપણે લર્ન કરવાના છે ડિસ્કસ કરીએ ફર્સ્ટ છે લો વેજીસ ઇન ઇન્ડિયા ધ રેમ્યુનરેશન પેડ ટુ ધ વર્કર ફોર ધેર વર્ક ઇઝ નોટ એડિક્યુએટ ટુ મીટ ધેર ડેઇલી એક્સપેન્સીસ ધે કેન નાઇધર પ્રોવાઈડ ફોર ધ એજ્યુકેશન ઓફ ધેર ચિલ્ડ્રન નોર કેન ધે ફીડ ધેમ પ્રોપરલી બરાબર છે કે એના ચિલ્ડ્રનના એજ્યુકેશન માટે પણ એના જે વેજીસ છે એ પૂરા ન થતા હોય બરાબર છે અથવા તો એ કોઈ વર્ક પ્રોપરલી ન કરી શકે એટલા પણ એને જો રેમ્યુનરેશન પ્રોવાઈડ ન કરવામાં આવે તો એના માટે છે એ પણ એક પ્રોબ્લેમ બની શકે કે ઇન્ડસ્ટ્રીયલ ડિસપ્યુટ થવા માટેનું વિથ ધ ડેથ ઓફ ધ અર્નિંગ મેમ્બર ધ ડિપેન્ડન્ટ્સ આર રિડ્યુસ ટુ પેન્યુરી એન્ડ કમ્પેલ્ડ ટુ ટેક ધ બેગરી પ્રોસેસ્ટ્યુશન એન્ડ અધર સોશિયલ ઇવેન્ટ્સ કે માનો કે ફેમિલીની અંદર જે મેઇન અર્નિંગ પર્સન છે એની જો ડેથ થઈ જશે તો એના જે એના ઉપર ડિપેન્ડન્ટ લોકો છે એ શું કરે તો કે કંપનીને છે એ બેક કરે કે એ વસ્તુ છે એમને અથવા તો જે વેજીસ છે એ પૂરા આપે અથવા તો ટાઈમે આપે એવા ઘણા બધા પ્રોબ્લેમ્સ છે માનો કે ક્રિએટ થતા હોય એના કારણે પણ ડિસપ્યુટ થવાનું પોસિબલ છે ઇટ ઇઝ અ ડિસકન્ટેન્ટ વિચ અલ્ટિમેટલી એક્સપ્રેસિસ ઇટસેલ્ફ ઇન ફોર્મ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ડિસપ્યુટ એન્ડ ટેન્શન્સ તો એના કારણે છે જે લો વેજીસ આપવામાં આવે તો એ લોકો છે ડિપ્રેસ થઈ જશે એમ્પ્લોઈઝ અને એ ડિપ્રેસ થઈ જશે એના કારણે એ લોકો બીજાને છે એ નેગેટિવ ઇફેક્ટ આપશે અને એ નેગેટિવ ઇફેક્ટ છે એ જો કંપનીની અંદર ફેલાઈ જશે પછી છે એ સ્ટ્રાઇક થવાની પોસિબિલિટીઝ છે એ વધારે છે નેક્સ્ટ છે રાઇઝિંગ પ્રાઇસીસ ઇફ યુ રિવ્યુ ધ સ્ટેટિસ્ટિક્સ રિગાર્ડિંગ ધ વેજીસ ઓફ વર્કર ઇન ઇન્ડિયા વી ફાઇન્ડ ધેટ ઇન મોસ્ટ સ્ટેટ્સ ધ વેજીસ હેવ ડબલ તો આપણે ઘણા બધા સ્ટેટની અંદર જો તો જોયા હોય કે કંપની છે એના પહેલાં જેટલા વેજીસ હોય એના કરતાં હવે જે પ્રાઇસ છે અથવા પર આર આપતા હોય ઘણા લોકો ડેઝ હોય મંથલી હોય ફિક્સ્ડ હોય તો આ પ્રકારના વેજીસ છે હવે ડબલ થઈ ગયા છે ફોર એક્ઝામ્પલ ઇન 1954 ધ એવરેજ એન્યુઅલ ઇન્કમ ઓફ વર્કર ઇન આંધ્રપ્રદેશ વોઝ રૂપીઝ 5951 વિચ ઇઝ ઇન યર 1964 રોઝ ટુ 1097 તો આ જે પ્રાઇસ છે એ રાઇઝ થયા છે બરાબર છે તો એ પ્રાઇસ છે એ રાઇઝ થવાના કારણે છે એ ડિસપ્યુટ થઈ શકે છે હાવેવર ધ ડબલિંગ ઓફ ઇન્કમ હેઝ બ્રોટ નો રિલીફ ટુ ધ વર્કર બીકોઝ વેર એઝ ધ વેજીસ હેવ ગોન અપ બાય 200% ધ પ્રાઇઝીસ હેવ રાઇઝન અપ 400% તો જેમ પ્રાઇસ છે એ
200% વધશે, બરાબર છે? જેમ આપણે ઇન્કમ 200% વધે તો પ્રાઇસ છે 400%, તો એના કારણે છે એ શું પ્રોબ્લેમ થશે? તો કે જેટલું આપણી ઇન્કમ વધારે છે તો એ જ પાછું આપણે વસ્તુ કોઈ પરચેસ કરી એની અંદર નાખી દઈએ તો આપણે બીજી સેવિંગ્સ જે કરીએ છીએ સેવિંગ્સ છે એને કરી શકીએ. આફ્ટર ધ સેકન્ડ વર્લ્ડ વોર ધ પ્રાઇસીસ ઓફ કોમોડિટીઝ હેવ બીન સ્ટેડીલી રાઇઝિંગ, ઇરોડિંગ ધ રિયલ અર્નિંગ ઓફ ધી વર્કર. સેકન્ડ વર્લ્ડ વોર પછી જે પણ કોમોડિટીઝ છે કે જે નેસેસિટી છે આપણા માટે એની પ્રાઇસ પણ એટલી બધી વધારે છે કે જે નોર્મલ જે આપણે યુઝ કરતા હોય એ વસ્તુ તો એમ્પ્લોયીને જોશે જ. માનો કે હાલો એની કોઈ એવી એન્ટરટેનમેન્ટ માટેની જે વસ્તુ છે એ વસ્તુ લેવાનું ઇગ્નોર કરશે, બટ જેની નેસેસિટી છે એ તો પરચેસ કરવી પડશે, તો એની પણ પ્રાઇસ એટલી વધારે છે કે જે એને વેજીસમાંથી એ વસ્તુ છે એ પરચેસ નહીં કરી શકે. ધેરફોર ધીઝ ઇન્ફ્લેશનરી સ્પાયરલ હેઝ મેડ ધ વર્કર્સ પુઅર સ્ટીલ. This obviously produces the tension and conflict among the workers. તો આ જે છે વસ્તુ, આ જે સિચ્યુએશન છે એ પણ એને ટેન્શન અપાવશે, જેના કારણે વર્કર્સ અને મેનેજમેન્ટ વચ્ચે કોન્ફ્લિક્ટ થશે. નેક્સ્ટ છે લેક ઓફ લિંક ઇન અ ડિયરનેસ અલાવન્સીસ એન્ડ પ્રાઇઝ રાઇઝ. તો એના જે અલાવન્સીસ આપવામાં આવે છે કે ચિલ્ડ્રનના એજ્યુકેશન માટેના, ચિલ્ડ્રનના હોસ્ટેલ અલાવન્સીસ, ટ્રાન્સપોર્ટેશન અલાવન્સીસ, તો એ બધા અલાવન્સીસ છે કે જે એને આવવા જવાનો ખર્ચો છે, અથવા તો એને માનો કે કોઈ ટૂર ઉપર મોકલેલા છે તો ટૂર ઉપરના જે ખર્ચા છે એ પણ જો ખૂબ ઓછા આપવામાં આવે કે જે અત્યારે પ્રાઇઝ રાઇઝ સાથે મેચ નથી થતા, તો એના કારણે પણ આપણે ડિસપ્યુટ થવાના ચાન્સીસ છે એ વધારે છે. ધ વેરિયસ ટ્રેડ યુનિયન ઇન ઇન્ડિયા હેવ બીન ક્લેમરિંગ ફોર 100% ન્યુટ્રલાઇઝેશન્સ ઓફ પ્રાઇઝ રાઇઝ બાય કોરસ્પોન્ડિંગ ઇન્ક્રીઝ ઇન ડિયરનેસ અલાઉન્સીસ. ધીસ હાવેવર હેઝ નોટ હેપન ઇન ઓલ ધ ઇન્ડસ્ટ્રી, બરાબર છે? આ બધું બધા જ ઇન્ડસ્ટ્રીની અંદર ન થતું હોય, બટ જે સમ ઇન્ડસ્ટ્રી છે કે જેના ડિયરનેસ અલાવન્સીસ છે વધારે નથી થયા, બરાબર છે, એને વધારા નથી બટ પ્રાઇસ છે એ વધી જાય છે, તો એવા જે કંપનીઝ છે, એવા જે ઇન્ડસ્ટ્રી છે એની અંદર આ પ્રોબ્લેમ થવાના ચાન્સીસ છે. ધીસ ઇઝ અ ગ્રેટ સોર્સ ઓફ કોન્ફ્લિક્ટ એન્ડ ટેન્શન બિટવીન ધ વર્કર એન્ડ ધર એમ્પ્લોયર્સ. અનસેટિસ્ફેક્ટરી વર્કિંગ કન્ડિશન્સ. અનધર કોઝ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ડિસપ્યુટ ઇઝ ધ ફેક્ટ દેટ ધ વર્કિંગ કન્ડિશન્સ ઇન ધ મોસ્ટ ઓફ ધી ફેક્ટરીઝ આર ધ અનહાઇજેનિક એન્ડ પુઅર ઇન રિસ્પેક્ટ ઓફ ધી લાઇટિંગ એન્ડ વેન્ટિલેશન. તો જે ઇન્ડસ્ટ્રીયલ ડિસપ્યુટ છે અથવા તો વર્કિંગ કન્ડિશન્સ છે કે જે એમને અનસેટિસ્ફેક્ટરી છે, અથવા તો એને માનો કે જે વર્ક પ્લેસ ઉપર વર્ક કરે છે ત્યાં લાઇટિંગ નો, વેન્ટિલેશન કે હવા આવવા જવા માટે રિફ્રેશમેન્ટ માટે કાંઈ વસ્તુ નથી, બરાબર છે, તો એના કારણે અનહાઇજેનિક વસ્તુ છે અથવા તો એ પ્લેસ ઉપર વર્ક ન કરી શકે એમ, એના કારણે અનસેટિસ્ફાઈડ છે એ ફીલ કરતા હોય છે. ડિમાન્ડ ફોર લીવ વિથ ધ પે. તો લીવ છે એ મળી જાય બટ વિથ પે ન મળે, બરાબર છે, તો એના કારણે આપણે એ ટાઈમે માનો કે કોઈ વ્યક્તિ છે એ ડે આર્સ ડેઇલી આવતા હોય, ડેઇલી એનું વર્ક છે, તો અમુક ડેઝ છે એ ન આવે અમુક કારણોસર, બરાબર છે, તો એ ટાઈમનો એને પેમેન્ટ છે એ નહીં કરવામાં આવે, તો એ લોકો છે એ એવી ડિમાન્ડ કરશે કે જે લીવ આપવામાં આવે છે એક દિવસની બે દિવસની, તો એ વિથ પે આપવામાં આવે કે એનું પણ પેમેન્ટ એમને મળે. લાઇક વર્કર એની વેર ધ ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ ટુ નીડ હોલિડે ફ્રોમ ધ ટાઈમ ટુ ટાઈમ, ધેર ફોર ટ્રેડ યુનિયન પ્રેસ ફોર ધી પરમેનન્ટ પ્રોવિઝન ફોર રેગ્યુલર લીવ્સ વિથ ધ પે. તો રેગ્યુલર લીવ્સ માનો કે એમને અલાઉ કરવી જોઈએ કે 10 લીવ્સ છે યરની અંદર, અથવા તો વોટ એવર જે એમની પ્રોવિઝન્સ છે એના પ્રમાણે લોકો લીવ્સ આપશે ને વિથ પે લીવ્સ. હવે એના પછીની લીવ છે એનામાં તમે પેમેન્ટ ન કરો તો એ વસ્તુ અલગ છે, બટ અમુક એવા ટાઈમ છે અથવા તો અમુક એવા ડેઝ છે જે રાખવા જોઈએ જેમાં વિથ પે કંપની લીવ આપે. નેક્સ્ટ રેઝિસ્ટન્સ ટુ ધ મિસકન્ડક્ટ ઓફ ધી ઓફિસર. ટુડે ધેર ઇઝ સફિશિયન્ટ અવેકનિંગ અમંગ ધ વર્કર એન્ડ ધે આર વેરી કોન્શિયસ ઓફ સેલ્ફ રિસ્પેક્ટ એન્ડ પ્રિઝર્વ ઇટ જેલસી. ધેર ફોર એની સ્લાઇટ ઓર ઇન્સલ્ટ બાય ઓફિસર પ્રોવોક્સ ધેમ. માનો કે કોઈ ઓફિસર્સ છે એનું મિસકન્ડક્ટ કરે એની સાથે, કોઈ માનો કે ઘણા બધા લોકો છે એને કંઈક ભૂલ કરેલી છે તો બધા વચ્ચે એમને એવું ખરાબ શબ્દોથી કહેશે, તો એના કારણે છે એને હર્ટ ફીલ થશે, ઇન્સલ્ટ જેવું લાગશે, જેનાથી શું કરે તો કે સ્ટ્રાઇક કરશે. તો આ ટાઈપ આ જે એક છે પોઈન્ટ એના કારણે પણ સ્ટ્રાઇક થઈ શકે. ડિમાન્ડ ફોર એડિક્વેટ બોનસ. તો બોનસ માટે પણ એ લોકો છે એ ડિમાન્ડ કરશે કે બોનસ પૂરેપૂરું એમને આપવામાં આવે, કોઈ ઓકેઝન ઉપર આપવામાં આવે, અથવા તો કંપનીને સારો પ્રોફિટ થયો છે એના કારણે બોનસ આપવામાં આવતું હોય છે. ધ પોલિટિકલ લીડર્સ એન્ડ ટ્રેડ યુનિયનિસ્ટ હેવ ઇન્સ્પાયર્ડ ધ વર્કર ટુ થિંક એન્ડ બિલીવ ધેટ ધે આર ધ પાર્ટનર્સ ઇન મિલ્સ એન્ડ ફેક્ટરીઝ એન્ડ ધે આર ફૂલી એન્ટાઇટલ ટુ શેર ધ પ્રોફિટ અર્ન બાય ધ ફેક્ટરી એઝ અ રિઝલ્ટ
ઓફ ધ લેબર. તો એના લેબર્સ છે એનું જે પ્રોફિટ અર્ન થાય છે એના બદલામાં કે એમને લેબર્સે ઘણું બધું વર્ક કરેલું છે એના રિઝલ્ટમાં એને આપવામાં આવે છે. તો એ બોનસ છે એમને ઘણું સારું આપવામાં આવે અથવા તો કોઈ ઓકેઝન ઉપર આપવામાં આવે તો ઈ ડિમાન્ડ છે એ પણ કરશે. ડિમાન્ડ ફોર રીઇન્સ્ટેટમેન્ટ એટ ધ ટાઈમ્સ ધ એમ્પ્લોયર આર્બિટ્રરી રિટ્રેન્ચ મેની વર્કર એન્ડ ધીઝ નેચરલી એઝ રેઝિસ્ટેડ બાય ધ અફેક્ટેડ વર્કર બિસાઇડ ધ અધર વર્કર આર મેડ ટુ ફીલ ઇનસિક્યોર. માનો કે કોઈ એમ્પ્લોયર છે એ કોઈ બીજા એમ્પ્લોય છે એને કંપનીની અંદરથી કાઢી નાખે અથવા તો વિના કારણસર એમને કાંઈ રિટ્રેન્ચ કરી લે, બરાબર છે? તો આવા કોઈ પણ વર્ક છે એ વર્કર તરફથી થશે અથવા તો એમ્પ્લોયર તરફથી થશે તો એના કારણે બીજા જે એમ્પ્લોય છે એના ઉપર અફેક્ટ થશે, બીજા એમ્પ્લોય છે એને પર ઇનસિક્યોર ફીલ થશે. નોન રેકોગ્નિશન ઓફ ધી ટ્રેડ યુનિયન્સ. સમટાઇમ્સ એમ્પ્લોયર રિફ્યુસિસ ટુ રેકોગ્નાઇઝ ધ ટ્રેડ યુનિયન ઇન ધર ફેક્ટરી. ધીસ ઇઝ ટુ બીકમ્સ અ સોર્સ ઓફ કન્ટેન્શન એન્ડ કોન્ફ્લિક્ટ એન્ડ મે રિઝલ્ટ ઇન અ સ્ટ્રાઇક એટસેટ્રા. કે સોર્સ ઓફ કન્ટેન્શન મીન્સ કે કોન્ફ્લિક્ટ થવા માટે અથવા તો સ્ટ્રાઇક થવાના રિઝલ્ટ્સ છે ઘણા બધા હોય છે. તો એમ્પ્લોયર છે એ ટ્રેડ યુનિયન અથવા તો એના ફેક્ટરી છે એ રેકોગ્નાઇઝ કરવામાં રિફ્યુઝ કરી દે અથવા તો ટ્રેડ યુનિયન એમ કહેશે એના એમ્પ્લોયર છે એવું કહેશે જ્યારે આ સ્ટ્રાઇક થશે કે આ અમારા એમ્પ્લોઈઝ નથી અથવા તો એવી રીતે રિફ્યુઝ કરી દેશે જ્યારે એમને કાંઈ વસ્તુની ડિમાન્ડ કરશે ત્યારે તો એ પણ મેજર સ્ટ્રાઇક થવાના ચાન્સીસ છે. રિટ્રેન્ચમેન્ટ ડ્યુ ટુ ધ સોફિસ્ટિકેટેડ મશીનરી. ધીઝ મશીન્સ આર લેબર સેવિંગ નેચરલી ધેરફોર એઝ અ રિઝલ્ટ ઓફ ધીઝ દેર ઇઝ અ રિટ્રેન્ચમેન્ટ ઓફ વર્કર. તો વધારેમાં વધારે સોફિસ્ટિકેટેડ મશીનરી આવી જશે કે જ્યાં વધારે એમ્પ્લોઈઝની જરૂર નથી તો એ એમ્પ્લોઈઝને શું કરી દેશે તો એમ્પ્લોઈઝને ત્યારે એ છૂટા કરી દેશે. તો એના કારણે પણ બીજા એમ્પ્લોય છે ઇનસિક્યોર ફીલ કરશે અને પછી એ લોકો સ્ટ્રાઇક કરશે. પોલિટિકલ કોઝિસ. નાવ ડેઝ વેરિયસ પોલિટિકલ પાર્ટીઝ ઇન ઇન્ડિયા વાયા વિથ ધ ઈચ અધર ટુ ગેઇન સિમ્પથી એન્ડ સપોર્ટ ઓફ ધી વર્કર એન્ડ ફોર ધીઝ રીઝન ગો આઉટ ઓફ ધી વે ટુ સપોર્ટ ઓલ ટાઈપ્સ ઓફ એજ્યુટેશન્સ એન્ડ લોન્ચ ફોર્મેટ ડિસકન્ટેન્ટ અમંગ ધેમ. તો પોલિટિકલ કોઝિસ છે, પોલિટિકલ પાર્ટીઝ છે ઇન્ડિયાની અંદર ઘણું બધું જે સિમ્પથી મેળવવા માટે શું કરે તો કે અથવા તો વોટ્સ મેળવવા માટે એ છે વર્કરનો સપોર્ટ કરશે અને એના કારણે જો પોલિટિકલ પાર્ટીઝ છે કે જેની પહોંચ ખૂબ મોટી હોય તો એ લોકો એનો સપોર્ટ કરે તો મેનેજમેન્ટે એ વસ્તુ છે એ ફૂલફિલ કરવી જ પડે, એની ડિમાન્ડ ફૂલફિલ કરવી. અથવા તો કોઈ એવો પોલિટિકલ મેન છે કે જે એના એમ્પ્લોયીને ઉપસાવશે કે સ્ટ્રાઇક કરવા માટે અને પછી એનો સપોર્ટ કરે એટલે એ લોકોની નજરમાં ખૂબ સારા બને અને પછી લોકો વોટ મેળવ એને વધારેમાં વધારે વોટ મળી શકે એના માટે આવા કરતા હોય છે. તો આ પણ એક કોઝિસ છે કે જે ઇન્ડસ્ટ્રીયલ ડિસપ્યુટ છે એના કારણે થઈ શકે. નેક્સ્ટ છે મિસકન્ડક્ટ ઓફ ઇન્ટરમીડિયરીઝ. ધ વર્કર આર રિક્રુટેડ થ્રુ ધ ઇન્ટરમીડિયરીઝ ઓર બ્રોકર્સ. ધીસ બ્રોકર યુઝલી સબ્જેક્ટેડ વર્કર ટુ વેરિયસ કાઇન્ડ્સ ઓફ હ્યુમિલેશન્સ એન્ડ એક્સપ્લોઇટેશન્સ. તો ઇન્ટરમીડિયરીઝ છે કે જે માનો કે વર્કર અને જે મેઇન જે ટોપ પર્સન્સ છે એનો સીધો સીધો કોન્ટેક્ટ ન હોય બટ એની અંદર નીચે ઘણા બધા મીડિયેટરીઝ હોય છે. તો ઇન્ટરમીડિયરીઝ તો એ છે એ માનો કે એવી રીતે વર્ક કરે છે તો હ્યુમિલેટ કરે, એક્સપ્લોઇટેશન્સ કરે અને એની એવા પ્રોબ્લેમ્સ મેજર પ્રોબ્લેમ્સ છે ટોપ લેવલ સુધી નહીં પહોંચાડે. તો આવા કારણોસર પણ ઇન્ડસ્ટ્રીયલ ડિસપ્યુટ થઈ શકે. ધ ફોર્જિંગ ડિસ્કશન ઓફ ધી કોઝ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ડિસપ્યુટ ઇન ઇન્ડિયા મેક ઇટ ક્લિયર ધેટ ધ પ્રોબ્લેમ ઓફ લેબર અનરેસ્ટ ઇઝ ક્વાઇટ કોમ્પ્લેક્સ. માનો કે લેબરના જે પ્રોબ્લેમ્સ છે અનરેસ્ટ મીન્સ કે સોલ્વ નહીં થાય તો એ લોકો ઇન્ટરમીડિયરીઝ છે એ ટોપ લેવલ સુધી નથી પહોંચાડતા બટ એ એમ્પ્લોઈઝને તો ન ખ્યાલ હોય, બરાબર છે? તો એને એમ થાય કે કંપની તરફથી કોઈ સોલ્યુશન નથી તો પછી એ લોકો સ્ટ્રાઇક કરશે. The worker is a human being and human being he feels disconnected and discontented, frustrated if his day-to-day needs are not met properly. જો એની ડે ટુ ડે નીડ્સ છે નેસેસિટી નીડ છે પ્રોપરલી મેટ નહીં થાય તો એ શું કરશે તો કે એને ફ્રસ્ટ્રેટેડ ફીલ થશે કે જેના કારણે ડિસપ્યુટ છે એ કરશે અથવા તો સ્ટ્રાઇક થશે. તો આ પ્રકારના જે કાંઈ પણ પ્રોબ્લેમ્સ છે ડિસપ્યુટ્સ થવાના કારણો છે એ આપણે છે એ લર્ન કરી લીધા છે. આ બધા કોઝિસ હતા. જે નેક્સ્ટ ટોપિક આપણો છે એ ગુડ ઇફેક્ટ્સ ઓફ ધી ઇન્ડસ્ટ્રીયલ ડિસપ્યુટ કે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.